હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે લીલી શાકભાજીની સિઝન પણ આવી ગઈ છે. એમાંથી આજે આપણે બનાવીશું પાલક પનીરની રેસીપી. તેના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી પાલક લીધી છે. પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં પાલક નાખી દઈશું. તેમાં આપણે થોડી કોથમીર પણ એડ કરીશું. હવે આપણે પાલકને 4-5 મિનિટ સુધી બફવા દઈશું. જ્યાં સુધીમાં પાલક બફાય છે ત્યાં સુધીમાં આપણે પનીરને ફ્રાય કરી લેશું. તો મેં અહીંયા પેનમાં થોડું તેલ નાખ્યું છે. ત્યાર પછી આપણે તેમાં પનીર નાખી દઈશું. મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. 4-5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે તમે જોઈ શકો છો પાલક એકદમ મસ્ત રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે તેને નીચે ઉતારી દઈશું. બીજી બાજુ પનીર પણ ફ્રાય થઈ ગયું છે. તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. ત્યાર પછી આપણે પાલકને બરફના પાણીમાં નાખશું. પાલકને આપણે 2-3 મિનિટ સુધી ઠંડી થવા માટે મૂકી દેશું. જે તેલમાં આપણે પનીરને ફ્રાય કર્યું હતું એ તેલમાં આપણે કેપ્સિકમ પણ ફ્રાય કરી લઈશું. પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરી લઈશું. પહેલાં આપણે ડુંગળીની ગ્રેવી કરીશું. હવે આપણે પાલકની ગ્રેવી કરી લેશું. પાલકમાંથી આ રીતે પાણી નીકાળી લે ત્યાર પછી ગ્રેવી કરવાની છે. ગ્રેવી કરતી વખતે આપણે પાણી જરા પણ નથી નાખવાનું. હવે આપણે વઘાર કરી લેશું. મેં અહીંયા 4-5 ચમચી જેટલું ઘી નાખ્યું છે. પાલક પનીરને ઘીમાં બનાવવાથી તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં આદુ લસણની પેસ્ટ નાખશું. 10-15 સેકન્ડ સુધી તેને આપણે તેલમાં સાતરી લેશું. ત્યાર પછી આપણે તેમાં ડુંગળીની ગ્રેવી નાખી દઈશું. તેને પણ આપણે તેલમાં એકદમ સરખી રીતે સાતળી લેશું. ડુંગળી ચડી ગઈ છે તો હવે આપણે તેમાં ટમેટાની પેસ્ટ નાખી દઈશું. ત્યાર પછી આપણે તેમાં 1/2 ચમચી જેટલી હળદર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. પછી આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. આ રીતે ટમેટા ચડી જાય ત્યાર પછી આપણે તેમાં લાલ મરચું નાખશું. ગ્રેવી તેલમાં એકદમ મસ્ત રીતે ચડી ગઈ છે તો હવે આપણે તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી નાખશું. અને ત્યાર પછી આપણે તેમાં પાલકની પેસ્ટ નાખી દઈશું. ત્યાર પછી આપણે ગ્રેવીને મિક્સ કરી દઈશું. આપણે તેને 2-3 મિનિટ સુધી ઢાંકીને ચડવા દેશું. 2-3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ગ્રેવીને ચેક કરી લેશું. ગ્રેવી પાકી ગઈ છે તો હવે આપણે તેમાં પાલક પનીરનો મસાલો નાખશું. હવે આપણે ફ્રાય કરેલા પનીર અને કેપ્સિકમને નાખી દઈશું અને ત્યાર પછી આપણે તેને ગ્રેવી આરે મિક્સ કરી દઈશું. પનીર અને ગ્રેવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું. હવે આપણે વઘાર કરી લેશું. મેં અહીંયા પેનમાં 2-3 ચમચી જેટલું ઘી નાખ્યું છે. તમે તેને તેલમાં પણ કરી શકો છો. ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મરચું નાખશું અને વઘારને આપણે પાલક પનીર ઉપર નાખી દઈશું. તૈયાર છે પાલક પનીર. તમે તેને રોટલી, પરોઠા, નાન કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો.
જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।